વેલકમ બેક. બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે રાજકોટના આજુબાજુના ચાર ગામોના સંપર્ક તૂટ્યા છે. ચાર ગામો સંપર્ક વિહોણા હાલ બન્યા છે. કોવાડવા, રૂપાવટી, વસુંધરા, જેતપુર ગામો સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તો તૂટતા જીવાપર સહિત અન્ય ગામોને પણ અસર પહોંચી છે. જીવાપર ગામ થોડા સમય પહેલા જ રાજકોટમાં ભળ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં જવા માટે રસ્તો બનાવાયો હતો, જે રસ્તો તૂટતા અત્યારે ચાર જેટલા ગામોને અસર પહોંચી છે અને ચાર જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. થોડા જ વરસાદમાં ગામના રસ્તાનું પતન થયું છે. આઠ મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી કરવામાં આવી હતી. તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. આઠ મહિનાની અંદર જ આ રોડ તૂટી ચૂક્યો છે, જેને લઈ ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બસના બે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, બચાવવામાં આવ્યા છે. રાજકોટના આજુબાજુના ચાર ગામોના સંપર્ક તૂટ્યા છે. ભારે વરસાદને કારણે આ ચાર ગામોને અસર પહોંચી છે. રસ્તો તૂટતા આ ચાર ગામના સંપર્ક પણ તૂટી ચૂક્યા છે. જો કે આજે રસ્તો તૂટ્યો છે તે આઠ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. આઠ મહિનાની અંદર જ આ રસ્તો તૂટી ચૂક્યો છે. તંત્રની પણ અહીં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. ગ્રામજનોમાં પણ તેને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આજ અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે. ધ્રુવ, ભારે વરસાદને કારણે રાજકોટના આજુબાજુના ચાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે, શું વધુ માહિતી? જી, વાત કરીએ તો જીવાપર ગામની, તો જીવાપર ગામ છે તે શકાય કે હજુ સંપર્ક વિહોણા થઈ ગયું છે. સાથે ગઈકાલની જો વાત કરીએ તો તંત્રને ઘણી વાત એમ કહે છે કે તંત્ર કાળજી રાખે છે, પણ ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી સામે આવી છે. કારણ જે રસ્તો બનેલો હતો જીવાપર ગામ માટેનો, તે રસ્તો ક્યાંક ને ક્યાંક તૂટી ગયો છે. વેટી નદીનું જે પાણી છે એને લઈને આ રસ્તો જે તૂટી ગયો છે. આઠ મહિના પહેલા જ આ રસ્તાનું કામ થયું છે. ક્યાંક ને ક્યાંક નબળું કામ સામે આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા. તો તેને લઈને કહી શકાય કે એક બાજુ તંત્ર કહી રહી છે કે કામ સારું થઈ રહ્યું છે, વિકાસના કામ થયા, સારા થયા છે, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જયારે સ્થિતિ સર્જાય છે ત્યારે લોકોમાં પણ એક રોષ જેવી સ્થિતિ છે. કારણ કે જીવાપર ગામ છે એ થોડાક સમય પહેલા જ રાજકોટ સાથે ભળ્યું હતું, અને માટે આ પ્રકારની કામગીરીને લઈને લોકો અત્યારે કહી રહ્યા છે કે જીવાપર ગામ જે કહી શકાય કે કાર્બન કરવાની જે સરકારની જે નીતિ હતી એ કેમ છે કે એની જે પોલ છે તે ખુલી છે. જી બિલકુલ ધ્રુવ, એક તરફ જીવાપરમાં રસ્તો તૂટતા તંત્રની કામગીરી સામે તો સવાલ ઉભા થયા છે, આ સિવાય કયા ગામોને વધુ અસર પહોંચી છે? જો અસરની જો વાત કરીએ તો સાથે સાથે બીજા જે ગામો છે, ઘણા એવા ગામો છે જીવાપરની આજુબાજુના જે ગામ છે, કુવાવડવા છે કે પછી બીજા એની આજુબાજુના નજીકના નાના નાના વિસ્તારો છે, એ ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્ત થયા છે. ખાસ જો વેટી નદીનું જે પાણી છે એ પાણી નો જે ફ્લો છે એ બહુ વધી ગયો હતો, અને તેને લઈને જે રસ્તો છે તે તૂટી ગયો હતો. કાલની જો વાત કરું કે કાલે જે બસ ક્યાંક ને ક્યાંક ત્યાંથી પસાર થઈ રહી અને ત્યારે જ રસ્તો તૂટ્યો હતો, અને ત્યારે જે ગ્રામજનો એ બસ ને જે વિદ્યાર્થીઓ હતો એને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી. જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.